हे गाइस, हेलो एंड वेलकम टू अवर यूट्यूब चैनल रौनक पुरानी कोचिंग। तो आज आप जुशु क्लास 12 केमिस्ट्री चैप्टर नंबर 2 सॉल्यूशन एट्ल के द्रावणों, जेनी अंदर नो टॉपिक है संख्यात्मक गुणधर्मो। तो चार संख्यात्मक गुणधर्मो होए बाष्प दबाण में सापेक्ष घटाड़ो, सैकंड नंबर है उत्कलन बिंदु उन्नयन, थर्ड नंबर है ठार बिंदु अवनयन और फोर्थ नंबर है अभिसरण दबाण। ओके, तो आज आप फोर्थ नंबर ना संख्यात्मक गुणधर्म की बात करीशू। संख्यात्मक गुणधर्म एटले एवो गुणधर्म जे फक्त द्रव्य कणों की संख्या पर आधार राखे छे, एमना स्वभाव पर आधार नथी राखतो। ओके, तो अभिसरण दबाण जोईशू, जेना आपणे इंग्लिश में कहीशू, नाम याद राखवानी बिल्कुल जरूर छे, याद राखजो आने, ऑस्मोटिक प्रेशर। ओके, तो एनाथी जे रिवर्स होय एटले के उल्टू होय एने कहेवाय छे प्रति अभिसरण। ओके, अभिसरण नो उल्टो ख्याल छे एने कहेवाय छे प्रति अभिसरण, जेने इंग्लिश में कहीशू आपणे रिवर्स ऑस्मोसिस। ओके, एटले के शॉर्ट में आपणे एने कहीशू आरओ। तो ज्यां पण एरिया में जे पीवानुं पाणी आवतुं होय छे एनी अंदर खूब ज वधारे प्रमाण में सॉलिड्स होय, एटले के एनी अंदर मिनरल्स इम्प्युरिटीज खूब ज वधारे प्रमाण में होय, हाई डीडीएस होय, तो एवी जग्याए आपणे शुं करवुं पड़शे, घर में आरओ प्लांट नाखवामां आवे छे, जे शुं करे छे टीडीएस ने ओछा करी दे छे। टीडीएस શું હોય છે? તો TDS હોય છે ટોટલ ડિઝોલ્વ સોલિડ, એટલે કે પાણીની અંદર જેટલા પણ સોલિડ્સ ઓગળેલા હશે, ડિઝોલ્વ થયેલા હશે, એનું પ્રમાણ બતાવે છે TDS। ઓકે, તો એની વાત આપણે પાછળથી કરીશું, કારણ કે રિવર્સ ઓસ્મોસિસ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પહેલા સમજવું પડશે તમારે અભિસરણ એટલે કે ઓસ્મોસિસ સમજવું પડશે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ કન્સેપ્ટને સમજવાનો। તો ખાસ ધ્યાન આપજો, અહીંયા લાસ્ટમાં આપણે જોઈશું કે RO કેવી રીતે કામ કરે છે। અત્યારે ફોકસ કરો અભિસરણ પર, પણ અભિસરણ સમજ્યા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ પ્રસરણ શું છે। તો આટલી વસ્તુ તો ખ્યાલ જ હશે, છતાં પણ આપણે જોઈ લઈએ। જો પ્રસરણમાં શું થતું હોય છે, તો પ્રસરણ એટલે શું થશે? તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ મોલેક્યુલ, ઓકે, શું થશે? પોતાના વધુ સાંદ્રતાથી, સિમ્પલ ભાષામાં લખાવું છું, પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન। તો આ જે ટોપિક છે અભિસરણ દબાણ, એ ખૂબ જ ઇઝી છે, એકદમ ઇઝી ટોપિક છે, પણ ઘણા બધા સ્ટુડન્ટને ટ્રિકી લાગે છે। કેમ? તો ખબર નહીં પડતી એમને સાંદ્રતા શું છે, કોની સાંદ્રતા જોવાની છે, દ્રાવણની જોવાની છે કે દ્રાવકની જોવાની છે, એમાં જ કન્ફ્યુઝન થઈ જાય છે, ગોખી દે છે। ઓકે, તો એ રીતે ના કરાય, ધ્યાન આપો અહીંયા શું કરીશું। તો પ્રસરણ એટલે શું થાય? તો પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન, એને કહેવાય પ્રસરણ। તો દાખલા તરીકે અહીંયા કોઈ એક આ રીતેનું છે, ઓકે, અને અહીંયા આપણે એક જગ્યા બનાવી દઈએ છીએ જ્યાં આ વસ્તુનું પ્રમાણ આટલું છે। ઓકે, તો એનો મતલબ શું થયો? આ જે છે એનું નામ આપણે એ આપી દઈએ છીએ, આ જે છે એનું નામ આપણે એ આપી દઈએ છીએ, તો એ ક્યાંથી ક્યાં તરફ જશે? અહીંથી અહીંયા આવશે કે અહીંથી અહીં જશે? સિમ્પલ વસ્તુ છે, અહીંયા સાંદ્રતા વધુ છે, ઓકે, સાંદ્રતા વધુ છે, અહીંયા સાંદ્રતા ઓછી છે, તો વહન ક્યાં થશે? આ દિશામાં થશે। તો આ થઈ ગયું સિમ્પલ પ્રસરણનો ખ્યાલ। ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખી દો, સાંદ્રતાનો મતલબ થશે પ્રમાણ અથવા જથ્થો। ઓકે, સાદી ભાષામાં લખી દો, સાંદ્રતા એટલે શું સમજશો તમે? પ્રમાણ અથવા જથ્થો। ઓકે, તો એનું પ્રમાણ અહીંયા વધારે છે, તો એ ક્યાંથી જાય? પોતાના વધારે જથ્થાથી ઓછા જથ્થા તરફ જાય, એટલે કે અહીંથી અહીંયા તરફ જાય, સિમ્પલ। તો આ પ્રક્રિયાને શું કહીશું આપણે? પ્રસરણ કહીશું। ઓકે, સિમ્પલ વસ્તુ છે, અને મોસ્ટલી અહીંયા કયો ખ્યાલ આવતો હોય છે? કે તો દ્રાવ્ય કણોનું પ્રસરણ થતું હોય છે। આપણે દ્રાવણો ચેપ્ટર જોઈએ છે, તો શું આવશે? દ્રાવ્ય કણોનું પ્રસરણ, એ પણ આપણે ઉદાહરણથી સમજીએ તો જુઓ। ઓકે, તો શું આવશે? દ્રાવ્ય કણોનું પ્રસરણ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, સમજો શું થશે? તો આ રીતે બે જગ્યા છે। ઓકે, અહીંયા જે છે આપણી જોડે ઘટક કણો આ રીતેના છે, દ્રાવ્ય કણો આ રીતેના છે, અહીંયા જે દ્રાવ્ય છે એની સાંદ્રતા હું C1 લઈ દઉં છું, અહીંયા જે સાંદ્રતા છે એને હું C2 લઈ દઉં છું, સમજો। ઓકે, અને શરત હું કહી દઉં છું કે C1ની સાંદ્રતા ઇઝ ગ્રેટર ધેન C2। C1 શું છે? દ્રાવણની સાંદ્રતા છે, સમજો ટોપિકને, દ્રાવણની સાંદ્રતા છે, જે પણ સ્ટુડન્ટને ખ્યાલ ના આવતો એ લખતા જજો। દ્રાવણની સાંદ્રતા એટલે શું થાય? દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક હશે,
તો દ્રાવ્યનું જે પ્રમાણ છે એની અંદર એને શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા કહેવાય. દ્રાવણની સાંદ્રતા એટલે દ્રાવ્યનું પ્રમાણ. સિમ્પલ ભાષામાં લખાવું છું. ઓકે, તો C1 is greater than C2 એટલે કે C1 દ્રાવણની સાંદ્રતા વધુ છે, મતલબ C1 માં દ્રાવ્ય કણો વધારે છે. ખ્યાલ આવ્યો? તો શું થશે? પ્રસરણ ક્યાં થશે? દ્રાવ્ય કણોનું પ્રસરણ C1 થી C2 તરફ થશે. દ્રાવ્યનું પ્રસરણ C1 થી C2 તરફ જશે. હજુ સુધી આપણે અભિસરણ જોડે નહીં ગયા, ખાલી આપણે પ્રસરણ સમજી રહ્યા છીએ. પ્રસરણમાં શું થાય? દ્રાવ્ય કણોનો પ્રવાહ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય. દ્રાવ્યની સાંદ્રતા વધુ મતલબ દ્રાવણની સાંદ્રતા વધુ. વેરી ગુડ. ઓકે, ચલો હવે અહીંયા કન્સેપ્ટમાં કેવું હોય છે, ખાલી અહીંયાથી અહીંયા જાય એવું જરૂરી નહીં હોતું, અહીંથી પણ અહીંયા આવતા હોય છે. ઓકે, પણ એ કેવું હોય છે? ખૂબ જ ઓછું પ્રમાણ હોય છે, એટલે આપણે ખાલી આને જ કન્સિડર કરીએ છીએ. ઓકે, એ સમજો, એ થોડુંક ડીપ ખ્યાલ થઈ ગયો, તમે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખજો. તો નેક્સ્ટ જો શું છે, તો અભિસરણની વાત કરીશું આપણે હવે. ઓકે, પ્રસરણ વિશે તમને ખ્યાલ આવી ગયો, પ્રસરણમાં દ્રાવ્યનું પ્રસરણ થાય, જ્યારે અભિસરણમાં શું થાય છે? તો જુઓ, આજ ખ્યાલને લઈને સમજીએ. ઓકે, આજ ખ્યાલને લઈને સમજીએ. ચલો, તો અહીંયા જે હશે એ સિમ્પલ મેમ્બ્રેન હશે, સામા? પ્રસરણમાં. ઓકે, પણ જો આપણે અભિસરણની વાત કરીએ તો અભિસરણમાં બંને જે ઘટકો રહ્યા, એક પ્રવાહી, બંને જે પ્રવાહી જે રહ્યા, એમની વચ્ચે શું રાખવામાં આવે છે? અર્ધ પારગમ્ય પડદો રાખવામાં આવે છે, સેમી પરમીએબલ મેમ્બ્રેન. ઓકે, અભિસરણ સ્ટાર્ટ થઈ ગયું છે હવે. ઓકે, તો એમની વચ્ચે શું રાખવામાં આવે છે? અર્ધ પારગમ્ય પડદો. અર્ધ પારગમ્ય પડદો એટલે કે સેમી પરમીએબલ મેમ્બ્રેન, SPM. ઓકે, અર્ધ પારગમ્ય મતલબ એવો પડદો જે શું કરશે? ફક્ત દ્રાવકને જ પસાર થવા દે છે. એને કોણ પસંદ છે? ફક્ત દ્રાવકને પસાર થવા દે છે. દ્રાવ્ય કણોને શું કહે છે? ના, બરાબર. એટલે કે દ્રાવ્યને પસાર થવા દેતો નથી. ઓકે, કેમ? તો દ્રાવ્ય કણો મોટા હોય, પાણીમાં ખાંડ ઓગાળી હોય તો ખાંડના કણો કેવા હોય? મોટા હોય. ખાંડ શું છે? દ્રાવ્ય છે. તો આના કણો કેવા હોય છે? મોટા હોય છે. માટે આપણો જે અર્ધ પારગમ્ય પડદો છે એ મોટા કણોને પસાર થવા દેતો નથી. ટૂંકમાં એના છિદ્રો નાના નાના હોય છે. ઓકે, તો એ કોને પસાર થવા દે છે? ફક્ત દ્રાવકના કણોને. ઓકે, તો અર્ધ પારગમ્ય પડદાના કેટલાક ઉદાહરણ તમને આવડવા જોઈએ. કયા કયા છે? લખી દો, હું લખતો નથી. ભૂંડનું મૂત્રાશય, ઓકે, અથવા પાર્ચમેન્ટ પેપર આવી શકે છે, અથવા આપણે આપણે સંશ્લેષિત જોઈએ તો એમાં આવશે સેલોફેન આવશે. ઓકે, અને બીજું એક ઉદાહરણ છે એનું, કોપર ફેરોસાયનાઇડ. એ હું લખું છું Cu2FeCN6, કોપર ફેરોસાયનાઇડ, સંકીર્ણ સંયોજન છે, આગળ આવશે ચેપ્ટરમાં ભણવાનું. તો આ પણ શું છે? એક અર્ધ પારગમ્ય પડદો છે. બીજા કયા કયા ઉદાહરણ કીધા મેં? ભૂંડનું મૂત્રાશય, પાર્ચમેન્ટ પેપર, સેલોફેન અને કોપર ફેરોસાયનાઇડ. આટલા એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે, જે અર્ધ પારગમ્ય પડદા તરીકે યુઝ થાય છે, જે ફક્ત દ્રાવકના કણોને જ પોતાની અંદરથી પસાર થવા દે છે, એટલે કે એન્ટ્રી આપે છે. વેરી ગુડ. ચલો, તો હવે અભિસરણ સમજીએ. અભિસરણ પડદા વિશે, સોરી, અર્ધ પારગમ્ય પડદા વિશે જોઈ લીધું. અભિસરણમાં શું થશે? તો ફક્ત દ્રાવકના કણો પસાર થશે. કેવી રીતે? જુઓ, તો જુઓ, દ્રાવકની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. કોઈ પણ વસ્તુનું પ્રસરણ ક્યાં થાય? તો કોઈ પણ વસ્તુનું પ્રસરણ પોતે જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું હોય ત્યાં થાય. ઓકે, આટલી વસ્તુ સિમ્પલ છે. હવાનું પ્રસરણ ક્યાં થાય છે? જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું, જ્યાં આગળ ઓછું દબાણ હોય ત્યાં આગળ પ્રસરણ થાય. એ જ રીતે અહીંયા થશે. કોનું પ્રસરણ થવા દે છે? આ દ્રાવકનું. તો દ્રાવક પોતાની વધુ સાંદ્રતા પોતાના વધારે પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ જશે. તો આ બંને કેસમાં દ્રાવક ક્યાં વધારે છે? સમજો, અહીંયા તો દ્રાવણની સાંદ્રતાની વાત છે. દ્રાવણની સાંદ્રતા વધુ છે, મતલબ C1 જોડે દ્રાવ્ય વધુ છે, દ્રાવક ઓછું છે. C2 જોડે
દ્રાવ્ય ઓછું છે, દ્રાવ વધુ છે, કન્સેપ્ટ ક્લિયર રાખજો. ઓકે, તો દ્રાવકની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, તો C2 થી C1 તરફ જશે કોણ? દ્રાવક. ઓકે, તો C1 થી C2 તરફ જશે દ્રાવકના કણો, એટલે કે દ્રાવકની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. બીજી રીતે લખવું હોય તો આને લખી શકીએ આપણે, દ્રાવણની કેવી સાંદ્રતા છે? ઓછી છે. જુઓ, દ્રાવણની ઓછી, દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જશે. ઓકે, આ કોઈ ઉલટી વસ્તુ નથી, આ વસ્તુ શું છે? એક કન્સેપ્ટ જ છે. ઓકે, દ્રાવણની ઓછી સાંદ્રતા હોવી મતલબ દ્રાવણમાં દ્રાવ્ય ઓછા હોવા, મતલબ દ્રાવક વધારે હોવા. ઓકે, તો આ જે કન્ફ્યુઝન વાળી વસ્તુ છે મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધી છે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે, ના ખ્યાલ આવે તમે કમેન્ટ કરી દેજો, કે એની પણ થોડી ઘણી વ્યવસ્થા કરી દઈશું. ચલો, તો ટેલિગ્રામ ચેનલમાં પૂછી શકો છો, તમને ખ્યાલ ના આવે તો. ઓકે, ટેલિગ્રામનું જે ગ્રુપ છે એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો હોપ તમને ખ્યાલ આવી ગયો હશે, દ્રાવક જ્યાં વધુ હશે ત્યાંથી ઓછું હશે ત્યાં તરફ જાય, તો એ પ્રક્રિયાને શું કહેવાય? અભિસરણ કહેવાય. અભિસરણ માટે મુખ્ય શરત શું છે? શરત છે અર્ધ પારગમ્ય પડતો હોવો જોઈએ. ઓકે, તો આ પ્રક્રિયાને આપણે કહીશું અભિસરણ. ક્લિયર? ચલો, હવે આપણે બંને બાજુ દ્રાવણ લીધા હતા. ઓકે, એવું જરૂરી નથી કે બંને બાજુ દ્રાવણ જ હોય. ચલો, આ રીતે વસ્તુ હોય તો શું થશે? C1, C2 અહીંયા શું છે? ફક્ત દ્રાવક છે. અહીંયા શું છે? દ્રાવણ, એટલે કે એની અંદર સોલ્યુટ પણ હશે. ઓકે, તો સિમ્પલ અભિસરણ ક્યાં થશે વિચારો. ચલો, અભિસરણ ક્યાં થશે? તો આ કેસમાં અભિસરણ ક્યાં થશે? અભિસરણ તો દ્રાવકનું જ થાય. દ્રાવક જ્યાં વધુ હોય ત્યાંથી ઓછા તરફ. તો દ્રાવક ક્યાં વધારે હશે? અહીંયા, કારણ કે અહીંયા એકલો દ્રાવક જ છે, અહીંયા તો દ્રાવ્ય પણ છે. તો પ્રસરણ અહીંયા થશે, એટલે કે C2 થી C1 તરફ થશે. ચલો, ખ્યાલ આવ્યો. ઓકે, જરૂરી નથી કે બંને દ્રાવણ જ હોય, દ્રાવક હોય તો પણ તમે કન્સેપ્ટને વેરી ઇઝીલી સમજી શકો છો. ઓકે, તો આ જે એક્ઝામ્પલ બુકમાં અલગ રીતે આ રીતે આપ્યું છે, તો આપણને ખબર પડે કે ના પડે? અહીંયા એક ફનેલ આપી દીધી છે. ઓકે, ફનેલ આપી દીધી છે, અહીંયા બધું દ્રાવક જ દ્રાવક છે, અહીંયા ફક્ત દ્રાવક છે, અહીંયા શું છે? દ્રાવ્ય પ્લસ દ્રાવક છે, એટલે કે દ્રાવણની સાંદ્રતા અહીંયા વધુ છે, પણ દ્રાવકની સાંદ્રતા અહીંયા ઓછી છે. બહાર એકલો દ્રાવક છે, દ્રાવકની સાંદ્રતા અહીંયા વધારે છે. તો દ્રાવક ક્યાં જશે? અંદર જશે. સિમ્પલ વસ્તુ. ઓકે, એટલા માટે અહીંયા પારો થોડોક વધારે દેખાશે. પહેલા પારો અહીંયા હતો, દ્રાવક અંદર જશે તો પારો ચડીને ઉપર જતો રહેશે. ઓકે, તો આ જ વસ્તુ તમને બુકમાં આપી છે. અહીંયા જે મેમ્બ્રેન હશે એ કઈ હશે? અર્ધ પારગમ્ય પડતો હશે. દ્રાવક અહીંથી અહીંયા એન્ટર થઈ જશે. હોપ કે તમને ખ્યાલ આવી રહ્યો હશે. તો અભિસરણ શું છે તમને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ આપણે અભિસરણ દબાણ શું છે. તો ફરીથી ફિગર ડ્રો કરીને સમજીશું તો વધારે તમને ખ્યાલ આવશે. ઓકે, નોટ કરી દેજો, વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી. સિમ્પલ બુક વાળી ફિગર તમે ડ્રો કરો તો પણ ચાલશે. ઓકે, આ રીતે કરો તો પણ ચાલશે, કશું ખોટું છે. ઓકે, ચલો, રેફરન્સ બુકમાં આ રીતેની ફિગર હોય છે તો આપણે આ રીતે બતાવીએ છીએ આને. ઓકે, ચલો, બે વેસલ છે, એક વેસલ આ છે, એક વેસલ આ છે. બંનેને અર્ધ પારગમ્ય પડદા વડે અલગ કરીશું પાર્ચમેન્ટ પેપર, બુનનું મુદ્રા છે, અથવા તો પછી CU2 FeCN6 વડે. ઓકે, તો આ છે સેમી પરમીએબલ મેમ્બ્રેન, અર્ધ પારગમ્ય પડદો, જે ફક્ત દ્રાવકને પસાર થવા દે છે દ્રાવકની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. વેરી ગુડ. ચલો, તો અહીંયા આપણે કહી દઈએ છીએ C1, અહીંયા કહી દઈએ છીએ આપણે C2. બુકની અંદર કોઈ એક્ઝામ્પલની અંદર અહીંયા દ્રાવક એટલે કે પ્રવાહી આપ્યું હોય તો પણ તમે કન્સેપ્ટને આરામથી સમજી શકો છો. ઓકે, ચલો, તો C2ની સાંદ્રતા આપણે માની લઈએ છીએ કે વધુ છે C1 કરતાં. દ્રાવણની વાત કરીએ તો દ્રાવણ C2ની સાંદ્રતા વધુ છે, C1ની ઓછી છે,
એટલે કે C1 જોડે દ્રાવ્ય ઓછા છે પરંતુ દ્રાવક વધુ છે. હવે ટપ્પી પડી તમને. ઓકે, દ્રાવક C1 જોડે વધુ છે તો દ્રાવક પોતાના વધારે પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ જવાનો છે, તો આ બાજુ જશે આપણો દ્રાવક. ઓકે, તો દ્રાવકના કણો અહીંયા આવશે. આ પ્રક્રિયાને કહીશું આપણે અભિસરણ થયું છે. તો અભિસરણ દબાણ કોને કહેવાય? તો સમજો, અહીંથી દ્રાવક આવતા હશે, આવતા હશે, આવતા હશે. ઓકે, અહીંયા શું હશે? વાતાવરણનું દબાણ હશે 1 એટમોસ્ફિયર. ઓકે, વાતાવરણનું દબાણ, અહીંયા વાતાવરણ હશે આજુબાજુ 1 એટમોસ્ફિયર. તો એના સિવાયનું દબાણ જે લગાડવામાં આવે, ઓકે, એક્સ્ટ્રા દબાણ, વધારાનું દબાણ એવો શબ્દ હશે, પ્લસ એક્સ્ટ્રા દબાણ, એટલે કે આ વધારાનું દબાણ, એટલે આપણે શું વર્ડ વાપર્યું છે? વધતા. ઓકે, તો વાતાવરણના દબાણ અથવા તો 1 એટમોસ્ફિયર કરતા વધારાનું દબાણ લગાડવામાં આવે, ક્યાં આગળ? આ છેડા પર જ્યાં દ્રાવણની સાંદ્રતા વધુ છે, લગાડવામાં આવે તો આ બાજુથી દ્રાવકનું જે અભિસરણ થાય છે એ કેવું થઈ જશે? સ્ટોપ થઈ જશે, બંધ થઈ જશે. તો એ જે દબાણ લગાડવું પડ્યું આપણે, વધારાનું દબાણ, એને કહેવાય છે અભિસરણ દબાણ. તો તમે વર્ડ લખી દેજો શું છે. તો વાતાવરણના દબાણ કરતા વધારાનું દબાણ લગાડવાથી અભિસરણની પ્રક્રિયાને અટકાવી શકાય છે. એ વધારાના દબાણને અભિસરણ દબાણ આપણે કહીશું. ઓકે, અથવા તો દ્રાવકનો પ્રવાહ આપણે રોકી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? વેરી ગુડ. તો અહીંથી જેવું વધારાનું દબાણ આપીશું, આ ફ્લો બંધ થઈ જશે, સ્ટોપ, પૂરું ફ્લો થશે નહીં, અભિસરણ બંધ થઈ ગયું. એને કહીશું અભિસરણ દબાણ. અભિસરણ દબાણને પાઈ વડે દર્શાવવામાં આવે છે. વેરી ગુડ, ચલો પાઈ વડે દર્શાવ્યું છે. ઓકે, તો હવે આપણને એક્સપેરિમેન્ટ પરથી ખ્યાલ આવ્યો. ઓકે, દરેક વખતે આ રીતે આપણને અચાનક ખ્યાલ આવી જાય છે એક્સપેરિમેન્ટ પરથી. તો પાઈ જે છે અભિસરણ દબાણ, એ મોલારિટીના સમપ્રમાણમાં હોય છે. તો આગળ જેટલા પણ આપણે સંખ્યાત્મક ગુણધર્મ જોઈ ગયા, દરેકમાં ઘટાડો, વધારો એવા ટાઈપનો વર્ડ આવે છે. અહીંયા કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો આવતો નથી. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, નીચેનામાંથી કયો ગુણધર્મ સંખ્યાત્મક નથી. ઓપ્શનમાં અભિસરણ દબાણ પણ લખ્યું હશે, અભિસરણ દબાણમાં ઘટાડો પણ લખ્યું હશે. તો કયો નહીં આવે? ઘટાડાવાળો. ગુણધર્મ કયો છે? ફક્ત અભિસરણ દબાણ. ઘટાડો કે વધારો અહીંયા આવશે નહીં. વેરી ગુડ, ચલો. તો મોલારિટીના સમપ્રમાણમાં હોય છે, તો પાઈ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી, એટલે કે ચલે છે પ્રપોઝનાલિટી, નીકાળી દઈએ તો આવશે સી આર ટી. ઓકે, અથવા સીને આપણે એમ વડે દર્શાવી દઈએ, સોરી, એટલે કે મોલારિટીને એમ વડે દર્શાવેલી જ છે. જુઓ, ચલો, તો એમ આર ટી લખી દઈએ. આર અને ટી અચળાંક આવી ગયા. એમ શું છે? આ મોલારિટી છે. મોલારિટીને સી વડે દર્શાવીએ તો સી આર ટી આવશે. ઉપર 1000 આવશે. સિમ્પલ આ ઇક્વેશન તમને આવડવું જોઈએ. તો તમારે ખાલી યાદ કયું રાખવાનું છે? પાઈ ઇઝ ઇક્વલ ટુ સીઆરટી અથવા એમઆરટી. એના પરથી તમે આ ઇક્વેશન આરામથી બનાવી શકો છો કે મોલારિટી એટલે શું થાય? દ્રાવ્યનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવણનું કદ એમએલમાં. ઉપર 1000, લીટરમાં લખો તો 1000ની આવશ્યકતા નથી. ઓકે, ચલો, તો ઇક્વેશન આપણે બનાવી દીધું છે, પણ થોડીક ટીની વાત કરી દઈએ. ટી સામાં આવશે, તો ટી આવશે કેલ્વિનમાં. ઓકે, ચલો લખી દે, લખ્યા આવશે કેલ્વિનમાં. આર સામાં આવશે, તો આર શું છે? જે રીતે વાયુ અચળાંક હતો એ રીતે આર અહીંયા શું છે? સોલ્યુશન કોન્સ્ટન્ટ છે, એટલે કે દ્રાવણનો અચળાંક છે. જે કેટલો લઈશું આપણે? 0.082. ઓકે, લીટર વાતાવરણ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ઓકે, આ વસ્તુ તમને ખ્યાલ જ છે, આપણે જોઈ ગયા છીએ વાયુમાં. ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તમે? 0.083 લીટર બાર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. એક જ વસ્તુ થઈ. ઓકે, 0.082 લખો તો પણ ચાલો. ઓકે, જવાબમાં કોઈ જાજો ફરક પડવાનો નથી. ઓકે, એક વાતાવરણ બરાબર આપણે કેટલા લઈએ છીએ એ પણ લખી દો. એક વાતાવરણ બરાબર આપણે લઈએ છીએ 10 ની 5 ઘાત પાસ્કલ. ઓકે,
કેટલા લઈએ છે 10 ની 5 ઘાત પાસ્કલ લઈએ છે બરાબર આપણે શું લઈશું આઈ થિંક 760 mm hg લઈએ છે 760 ટોર લઈશું ઓકે ચલો તો આટલી વસ્તુ તો તમને ખ્યાલ આવી ગઈ હશે જે પણ વધારાનું કન્વર્ઝન હશે આપણે ન્યુમેરિકલ્સ માં જરૂર જોઈશું તો આટલી કન્વર્ઝન તમને યુઝફુલ રહેશે જોઈ લઈએ કોઈ કન્વર્ઝન યુઝફુલ હોય તો तो एक वातावरण एटले केटला थशे तो 1.01 बार थाय एटला एना परथी ज आ वेल्यू आई छे ओके चलो लखाई दईए एक वातावरण एटले शुं थशे एक वातावरण एटले 1.01 बार थाय अने 1 बार बराबर 0.987 वातावरण थाय आ बधा कन्वर्जन खास लखी देजो इम्पोर्टंट रहेशे एक्जाम्पल सॉल्व करवामां तो होप के तमने ख्याल आई गयो हशे અભિસરણ દબાણ શું છે વાતાવરણના દબાણથી જે વધારાનું એક્સ્ટ્રા પ્રેશર આ બાજુથી દ્રાવકનું પ્રવાહને અટકાઈ દે એને શું કહેવાય અભિસરણ દબાણ કહેવાય કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ જરૂરી નથી કે આ બાજુથી જ આવે ઓકે અને આ બાજુથી જ પ્રેશર લગાવવું પડે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાંદ્રતા સમજવી ઓકે ખ્યાલ હોવો જોઈએ ચલો ફટાફટ તો નેક્સ્ટ જોઈએ પ્રતિ અભિસરણ શું છે જોઈ લઈએ બરાબર રેકોર્ડિંગ થઈ રહ્યું છે ફેન્ટાસ્ટિક ચલો તો પ્રતિ અભિસરણ સમજો પ્રતિ અભિસરણ શું છે પ્રતિ અભિસરણ એકદમ ઇઝી કન્સેપ્ટ છે કંઈ જાજુ છે નહીં જુઓ આ રીતેની ફિગર આપણે ડ્રો કરી દઈએ ફટાફટ ફરીથી એ જ ફિગર ડ્રો કરી દઈએ કન્સેપ્ટ થોડુંક રિવર્સમાં જોઈશું આમાં ખ્યાલ આવશે ચલો C1 ની સાંદ્રતા C2 ની સાંદ્રતા C1 દ્રાવણની સાંદ્રતા વધુ છે C2 કરતા એટલે કે C2 જોડે દ્રાવક વધારે હશે C2 જોડે દ્રાવક વધારે હશે તો આ અર્ધપારગમ્ય પડદાથી C2 વાળા દ્રાવકો અહીંયા આવી જશે પ્રસરણ થશે સોરી અભિસરણ થશે અહીંયા આપણે 1 એટીએમ કરતા વધારે પ્રેશર લગાઈએ પાઈ વડે દર્શાવીશું તો એ વધારાના પ્રેશરને આપણે અભિસરણ દબાણ કહીશું તો આ અભિસરણ થતું અટકી જશે એને આપણે અભિસરણ દબાણ પ્રતિ અભિસરણ કોને કહેવાય તો પ્રતિ અભિસરણ એટલે આના કરતા પણ આપણે વધારે દબાણ લગાઈએ અભિસરણ દબાણ કરતા પણ વધારે દબાણ લગાઈએ પાઈ કરતા પણ વધારાનું દબાણ લગાઈએ તો શું થશે ફક્ત આ અટકશે એટલું નહીં અહીંથી દ્રાવક આવતું તો અટકી જ ગયું છે પણ વધારાનું પ્રેશર લગાવીએ તો આના પર પ્રેશર આવશે અને અહીંના દ્રાવકના કણો પણ અહીંયા પ્રસરણ પામશે અહીંના દ્રાવકના કણો પણ અહીંયા પ્રસરણ પામશે ઓકે તો એ પ્રક્રિયાને શું કહેવાય રિવર્સ અથવા પ્રતિ અભિસરણ કહેવાય એક્ચ્યુઅલ એનાથી અહીંયા આવવાનું હતું પણ રિવર્સ પ્રોસેસ થઈ ગઈ એટલે એને શું કહીએ છીએ આપણે પ્રતિ અભિસરણ કહીએ છીએ ઓકે આ તો બે દ્રાવણનું ઉદાહરણ લીધું આપણે દ્રાવકના ઉદાહરણથી સમજીએ જુઓ કે માનો કે અહીંયા ખાલી દ્રાવક છે અહીંયા દ્રાવણ છે ઓકે અહીંયા આગળ લખ્યું છે ક્ષારનું પાણી ક્ષારનું દ્રાવણ એટલે શું એની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં શું છે ક્ષાર છે TDS વધારે છે શું થશે દ્રાવક તરફથી દ્રાવણ તરફ દ્રાવકના અણુઓ આવશે અહીંયા અર્ધપારગમ્ય પડતું છે પ્રેશર લગાવીએ 1 એટીએમ પ્લસ પાઈ પાઈ કરતાં વધારે પ્રેશર લગાવશો તો અહીંથી પણ દ્રાવકના અણુઓ અહીંયા જશે અને અહીંયા તમે એને કલેક્ટ કરી દેશો ઓકે અહીંયા તમે એને કલેક્ટ કરી દેશો તો એ જે પ્રક્રિયા થઈ એને શું કહીશું આપણે રિવર્સ ઓસ્મોસિસ કહીશું આખું જે પ્રકાર આ બાજુ થવાનું હતું અભિસરણની જગ્યાએ રિવર્સ થઈ ગયું છે તો આ કન્સેપ્ટનો ઉપયોગ જ આપણે આરઓ સિસ્ટમમાં કરવામાં આવે છે ઘરની અંદર જે આરઓ પ્લાન્ટ હોય છે એમાં કરવામાં આવે છે રિવર્સ ઓસ્મોસિસ છે ઓકે જે શું કરે છે અહીંથી દ્રાવકને અહીંયા લઈ ગયા એટલે કેવું મળશે પાણી આપણને ઓછી ટર્બિડિટી વાળું ઓછી TDS વાળું મળશે TDS એટલે ટોટલ ડિઝોલ્વ સોલિડ વાળું મળશે ઓકે એટલે કે એમાં કઈ કઈ મોસ્ટલી કયા સોલિડ્સ હોય છે તો એની અંદર મેંગેનીઝ ને એ બધા ક્ષાર અંદર આવતા હોય છે ઓકે ક્લોરાઇડ ફોસ્ફાઇડ ને એ બધા ક્ષાર હોય છે એ ક્ષારનું પ્રમાણ ઓછું કરી દે છે કઈ સિસ્ટમ રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ
ओके तो होप के तुमने आखा जे कंसेप्ट हतो एमा ख्याल आई गयो छे। कोई टॉपिक रही गयो होय तो हूं एक बार चेक करी लऊं छु। तमने अलग अलग उदाहरण थी मैं समझावानो पूरेपूरो प्रयास कर्यो छे। तमारुं काम शुं छे, लेक्चर जोया पछी एनसीईआरटी बुक जरूर वांचो, ओके तो तमने ख्याल आवशे के आ लेक्चर नुं केटलुं इम्पोर्टंट छे, तमने केटलुं इजीली समझाई जाय छे बुकना वर्ड्स। तो एक न्यूमेरिकल छे एने जोई लईए पछी आपणे लेक्चर ने फिनिश करी देशुं। तो एक न्यूमेरिकल जोई लईए, आज टॉपिक रिलेटेड छे अभिसरण दबाण। तो आ जे छे मोस्टली अभिसरण दबाण, ए जे टॉपिक छे एनो यूज थाय छे मोटा जे कणो होय ने एमना आणविय दळ शोधवा માટે એનો યુઝ થાય છે। તો જેટલી પણ સંખ્યાત્મક ગુણધર્મો હતા બધાનો ઉપયોગ થતો હતો M2 એટલે કે આણ્વીય દળ શોધવા માટે આ એના માટે યુઝ થાય છે જે કણમાં થોડા મોટા છે, દાખલા તરીકે પ્રોટીન, ઓકે અથવા તો ઉત્સેચકો એમના માટે યુઝ થાય છે। તો એક્ઝામ્પલ જોઈએ, કોયડો 2.11 પ્રોટીન 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ 200 सेंटीमीटर क्यूब जलीय द्रावण 1.26 ग्राम प्रोटीन धरावे छे, 300 केल्विन तापमाने द्रावण नुं अभिसरण दबाण एटले के पाई 2.56 × 10³ 12 जणायु छे। तो प्रोटीन नु मोलर दर शोध, तो प्रोटीन नु मोलर दर शोधो એટલે કે m2 આપણો પ્રોટીન નો શોધવાનો છે, w2 એટલે પ્રોટીન શું હોય દ્રાવ્ય હોય, w2 એનું વજન આટલું આપી દીધું છે, m2 શોધવાનો છે આ શું છે દ્રાવણ નું કદ v આપણને આટલા સેન્ટીમીટર ક્યુબ આપ્યા છે, પાઈ આપી દીધું છે, તાપમાન આપી દીધું છે, અભિસરણ દબાણ દેખાય તો સીધું જ આવશે પાઈ ચલે છે મોલારિટી, અથવા તમે m ની જગ્યાએ c પણ લખી શકો છો। तो पाई इज इक्वल टू एम आर टी थसे, तो पाई इज इक्वल टू एम એટલે મોલારિટી, મોલારિટી નો મતલબ થાય w2 / m2 દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું આણ્વીય દળ ઇનટુ કદ લિટર માં। ફિનિશ્ડ, મોલારિટી ની વાર્તા પૂરી, પર ઇનટુ r અને ઇનટુ t, ચલો વેરી ગુડ। तो लगभग जो वॉल्यूम छे ए लीटर मा नथी आपी पण सामा आपी छे सेंटीमीटर क्यूब मा आपी छे, तो एना आपण लीटर मा कन्वर्ट करी दे तो 200 × 10⁻³ लीटर, ओके। सेंटीमीटर क्यूब नो मतलब समझवानो छे तमारे ml मा, ओके। जो 200 ml होय तो केटला थई जाय 10⁻³ लीटर थई जाय, ओके। मीटर क्यूब होय तो शुं समझसो, लीटर समझसो। चलो तो m2 ने करता बनाई दईए, तो W2 કેટલા છે 1.26, R કેટલા આવશે 0.083, T કેટલા આવશે 300 કેલ્વિન, જોવાનું આ ખાસ સેલ્સિયસ માં આપ્યું હોય તો કેલ્વિન માં કન્વર્ટ કરજો, પાઈ કેટલા છે 2.57 × 10³ 12, અને કદ લીટર માં લઈ લઈએ તો કેટલા આવશે 200 × 10⁻¹। જરૂરી નથી અહીંયા લીટર લેવું, ઓકે, ml માં લો તો પણ ચાલે, પણ ml માં લખશો તો ઉપર 1000 વડે ગુણવા પડશે, બસ સિમ્પલ વસ્તુ છે। તો આનું જ્યારે તમે સાદરૂપ આપશો, સિમ્પ્લિફિકેશન કરજો, આન્સર આવી જશે 61.022 ગ્રામ પ્રતિ। આ રીતના ક્વેશ્ચન તમારા બોર્ડ્સમાં પૂછાઈ શકે છે, જે નીટ વાળા જેટલા પણ MCQs હશે આપણે લાસ્ટમાં જોઈશું ચેપ્ટર ફિનિશ કર્યા પછી। तो होप के तुमने ख्याल आई गयो, आज ना लेक्चर में, नेक्स्ट लेक्चर में मिलते हैं, त्यां सुधी बाय बाय, ऑल द बेस्ट।